ત્યારે લૂંટ કરનાર ચાર આરોપીઓને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। આ લૂંટારુઓ ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટરો છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતેથી પિસ્તોલ તેમજ રોકડા રૂપિયા સાથે આરોપીઓને ઘટનાના ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી હથિયાર પણ કબજે લેવામાં આવ્યું હતું। ચકચારીત આ ઘટનામાં પોલીસને ઘટનાના દિવસે ભાગવામાં ઉપયોગમાં લીધેલી એક રિક્ષા અને બાઇક મળી આવ્યું હતું। ત્યારબાદ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી બાતમીના આધારે ચાર આરોપીની ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતેથી ઝડપી પાડ્યા હતા। આ ચાર આરોપીઓમાં રબાસ ખાન ગુર્જર, વિપિનસિંહ ઠાકુર કુરકાન ગુર્જર અને અનુજ પ્રતાપસિંહ ઠાકુરનો સમાવેશ થાય છે। આ ચારમાં મુખ્ય આરોપી વિપિનસિંહ ઠાકુર છે। આરોપી 6 મહિના પહેલા જેલમાંથી છૂટ્યો હતો અને ત્યારબાદ આરોપીએ પોતાની સાથે અન્ય 4 રીઢ આરોપીઓને લઈ સચિનના વાંસમાં આવેલી બેંકમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો। આરોપી વિપિનસિંહ ઠાકોર સામે અલગ અલગ 32 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે સચિનના વાંસની બેંક ઓફ મહારાષ્ટ્રમાં કોઈ પણ સિક્યોરિટી કે ગાર્ડ ન હતો। મકરાણ કે આ બેંક નાની બેંક હતી અને ત્યાં સિક્યોરિટી ગાર્ડ બેંક દ્વારા રાખવામાં આવ્યો ન હતો, જેથી આરોપીએ રેકી કરીને બેંકમાં લૂંટ કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો। ત્યારે હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ એક રિવોલ્વર અને 1,58,900 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગઈ તારીખ 11/8/2023 ના રોજ બપોરે લગભગ 11 થી 11:30 ની વચ્ચે સચિન પોલીસ સ્ટેશન હેઠળ આવેલ વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં 5 અજાણ્યા ઈસમોએ, જે મોઢા ઉપર રૂમાલ પણ હતા અને હેલ્મેટ પણ પહેરેલા હતા, આ લોકો બેંકમાં ગયા, ત્યાં તમંચા જેવા હથિયાર બતાવી ધાક ધમતી કરી તમામ સ્ટાફને કંટ્રોલમાં લઈ લગભગ 13,26,530 રૂપિયાની લૂંટ કરેલી હતી। આ ગુના બાબતે જાણવા મળતાની સાથે પોલીસ દ્વારા તાત્કાલિક રેડ એલર્ટ સ્કીમ પ્રમાણે નાકાબંધી રાખવામાં આવી। સંપૂર્ણ આજુબાજુના વિસ્તારમાં એટલે સુરત રૂરલમાં વડોદરા સુધી અને રાજ્યમાં દરેક જગ્યાએ આ બાબતે જાણ કરવામાં આવી। સ્થાનિક સચિન પોલીસ સ્ટેશન, ડીસીપી ઝોન 6 સેક્ટર 2 તમામ ટીમોએ આમાં મહેનત કરી, પરંતુ ગુનેગારો પકડાયા નહીં। તે દિવસે મોટરસાયકલો મળી આવેલ અને જે ઓટોરિક્ષા વાપરી હતી ભાગવા માટે, આ ઓટોરિક્ષા બાબતે પણ પોલીસને જાણવા મળે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત આ ગુનેગારોને ફોલો કરી હ્યુમન ઇન્ટેલિજન્સની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સ થકી આ ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મેળવેલ છે અને 5માંથી 4 ગુનેગારોને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। આ ગુનેગારોના પગેરું શોધતા સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉત્તરપ્રદેશ સુધી ગઈ, ત્યાં રાયબરેલી અને આજુબાજુના વિસ્તાર જેવા કે અમેઠી, આ તમામમાંથી સિફતપૂર્વક અને ખૂબ જ બહાદુરીથી 4 ગુનેગારોને અટક કરવામાં પોલીસને સફળતા મળેલ છે। જે આરોપીઓ પકડાયા છે આમાં મુખ્ય આરોપી છે વિપિનસિંહ સોમેન્દ્રસિંહ ઠાકુર, ઉંમર વર્ષ 38, આ પોતે ત્યાં કાપડનો ધંધો કરે છે અને રીઢો ગુનેગાર છે। લગભગ 32 જેટલા ગુનાઓમાં
જેમાં ગંભીર ગુનાઓ છે આર્મ્સ એક્ટ લૂંટધાડ જેવા ગુનાઓમાં આ ઇસમ સંડોવાયેલો છે બીજા ગુનેગાર છે અરબાઝ ખાન શમશાદ મહેમદ ખાન ગુજર આ આશરાપુર મોહનગંજ તિલોઈ જિલ્લો અમેઠીનો રહેવાસી છે ત્રીજો છે અનુજ પ્રતાપસિંહ સન ઓફ ધર્મરાજસિંહ ઠાકુર જેનાપુર તિલોઈ જિલ્લા અમેઠી ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને ત્રીજો છે ફુરકાન અહેમદ મોહમ્મદ સૈફ ગુજર આ પણ ચિલુલી ગામ તિલોઈ થાના મોહનગંજ અમેઠી જિલ્લા ઉત્તરપ્રદેશનો રહેવાસી છે।